पहला अपना सब्सक्राइबर माटे टेस्टिंग करीश के केवो लागे छे। नमस्कार दोस्तों, केम छो? मजामां। हूं छुं आपनो दोस्त कमलेश मोदी मोरबी थी। આવી ગયા છે આપણા જ ઘરની અંદર, આપણા જ રસોડાની અંદર। અને કહેવાય છે ને, આપણા એક સબસ્ક્રાઈબર છે કે જે એમને ખાસ અમને કોમેન્ટ કરી હતી કે કમલેશભાઈ તમે ભરેલો રોટલો બનાવો। તો એમની અવારનવાર કોમેન્ટ આવી અને ઘણા મિત્રોની પણ ફરમાઈશ હતી કે કમલેશભાઈ તમે હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તો તમારા અંદાજથી સરસ મજાનો ભરેલો રોટલો બનાવો। તો પહેલાં અમે શરૂઆત કરતાં પહેલાં અમે જ્યારે અમે ટ્રાય કરતા હોય છે કે કઈ રીતના સારું લાગે છે, તો આજે આવો તમને ભરેલો રોટલો, જે અમે કાઠિયાવાડની અંદર વધુમાં વધુ લોકો ભરેલો રોટલો ખાતા હોય છે। અત્યારે તો સિઝન ચાલુ થઈ ગઈ છે, રીંગણાનો ઓળા છે, પછી જીંજરાનું શાક કે જે લીલા ચણાનું શાક, એ તો અમે ભરપૂર ખાતા હોય છે, કાચા પણ ખાતા હોય છે। તો આવો તમને આજે તમને બતાવું। જો પહેલાં આપણે જે લેવાનું છે, ઘી લેવાનું છે, ચોખ્ખું ઘી છે। આની અંદર તમે જે જોઈ રહ્યા છો, આ આદું લીધું છે આપણે, નાનો કટકો આદું લીધું છે, અને આ મરચાંની પેસ્ટ લીધી છે, 2 નંગ મરચાં લીધા છે, અને આપણે થોડાક જે 8-10 જેટલા ગાંગડા જેટલા આપણે લસણ લીધું છે। આ લીલી મેથી છે, આ તમે જે જોઈ રહ્યા છો આ લીલું લસણ છે, આ બટાકા છે, એક નાના નાના આપણે બટાકા લીધા હતા, આ છે આપણે પાલક લીધી છે, આપણે લીલી ડુંગળી લીધી છે, અને આ કોથમીર, થોડુંક લીંબુ લીધું છે, અને 1 નંગ નાનું ટામેટું જેને આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે, અને આ મેન વસ્તુ જે છે ને વટાણા છે, અને જે ચણા તમને કીધા ને અમે લીલા ચણા, આની અંદર તમે આ લીલા ચણા છે અને વટાણા, 1 વાટકી જેટલા લીલા ચણા અને વટાણા આપણે બાફી લીધા છે કુકરની અંદર, અને આ દહીં સાથે ખાવાનું છે, અને સ્વાદ અનુસાર મીઠું, આ છે બાજરાનો લોટ, અને મસાલા તો આપણા ઘરની અંદર જેટલા મસાલા હોય, નજીક આવો તમને બતાવી દઉં કે મસાલાની અંદર આપણે જીરું છે, ધાણા જીરું છે, આ જે અમે કાશ્મીરી મરચું વાપરી રહ્યા છે, અને આ છે હિંગ, આ તીખું મરચું, હળદર અને ગરમ મસાલો। તો હવે વધારે વાર નહીં કરું, ચાલો હવે ટેસ્ટિંગ માટે આપણે તમને સરસ મજાનો જે આજે વિડીયો બતાવીશ ને, તમને બધાને બહુ મજા આવશે। ઘણા મિત્રોની ફરમાઈશ હતી કે તમે ભાઈ કમલેશભાઈ તમે પણ ઘરે રેસીપી બનાવજો, તો લ્યો આજે તમારી સમક્ષ અમે સરસ મજાની રેસીપી બનાવી રહ્યા છે। હવે આપણે આ ગેસ ચાલુ કરી દઈશું। તમે મિત્રો જે જોઈ રહ્યા છો, હવે આપણે તેલથી, અને તમને ખ્યાલ જ હશે કે અમે કેટલા પાવરા તેલ નાખવાના છે। આની અંદર અમે 2 પાવરા તેલ નાખવાના છે, કારણ કે આ જે મસાલા બધા અમે સાતળવાના છે, તમે જે જોઈ રહ્યા છો લીલી વસ્તુ અમે સાતળવાના છે। મિત્રો તમે જે જોઈ રહ્યા છો, પહેલાં આપણે બટાકા નાખી દીધું છે, કારણ કે બટાકા એટલા માટે આપણે નાખી રહ્યા છે કે તે તમે તેલ જોઈ રહ્યા છો કે થોડુંક તેલ આવી જાય તો આપણે જીરું નાખી દઈશું, થોડુંક જીરું સતરાઈ જાય, અને હિંગ, બટાકા એટલા માટે આપણે રાખી રહ્યા છીએ કારણ કે કાચા ન રહી જાય અને આ તેલની અંદર સતળાઈ જાય, એટલા માટે આપણે બટાકા સાતડી લઈશું। તમે બાફવા જાઓ તો બાફી પણ શકો છો, અને ઝીણા ઝીણા કટકા કરી દેવા જેથી કરીને આ ફટોફટ ચડી પણ જાય, બરાબર ને? આજે ભરેલો રોટલો તમને મજા આવી જશે મસ્તીનો। તમે જે જોઈ રહ્યા છો કે થોડોક બટાકાનો કલર ચેન્જ થઈ ગયો છે, અને આની અંદર આપણે લસણ નાખી દઈશું। મરચાંની પેસ્ટ નાખી દઈશું, પછી આદુ, અને ટામેટા, અને ગેસ આપણે ધીમો કરી દઈશું। તમે જે જોઈ રહ્યા છો સરસ મજાનું છે, અત્યારે આપણું આ બધી જ વસ્તુ આપણે એડ કરી દેવાની છે ધીમે ધીમે, અને સ્વાદ અનુસાર અત્યારે નમક નાખી દઈશું આપણે, એટલે જેથી કરીને આપણી જે વસ્તુ હોય ને એ તરત ચડી જાય। બાકીની જે બધી વસ્તુ વધે ને આપણે અંદર નાખી દઈશું, હવે લીલું લસણ, પછી પાલક, આ લીલી ડુંગળી, અને આ મેથી. અને આપણે આજે કોથમીર પણ અત્યારે જ નાખી દઈશું. શિયાળામાં બધી વસ્તુ ગરમ પડે એટલે આપણે શરીર માટે પણ બહુ સારી રહીએ એટલા માટે આવું ખાવું જોઈએ. અને છોકરાઓને પણ આવું બનાવજો, કારણ કે એકદમ ગ્રીનહરી લાગશે અને છોકરાઓને થોડુંક મજા આવશે. અને ટેસ્ટ ફૂલ કરવા માટે તમે છે ને ઘણી બધી વસ્તુ અંદર એડ પણ કરી શકો છો. છોકરાઓને ભાવે ને એના માટે તમે સોસ પણ નાખીને કરો ને તો પણ છોકરાઓને મજા આવશે. હવે આપણે ગેસ ફૂલ કરી દઈશું. એના આપણે જે વટાણા અને લીલા ચણા એ બે પણ વસ્તુ એડ કરી દીધી, કારણ કે ઓલરેડી આપણે બાફેલા છે એટલે કંઈ ચિંતા જેવું છે નહીં. નકર તો આપણે એના પહેલાં શેકી લેવા પડે, પણ તો એ શેકો તો એ તમારે ચડે તો નહીં, એટલે તમારે બાફવા જ પડશે. અને આની અંદર તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો, લીલી તુવેર પણ નાખી શકો છો. અત્યારે તમને વટાણા અને આ લીલા ચણા એ તો માર્કેટમાં ઓલરેડી મળી જતા હોય છે, લીલી તુવેર પણ અત્યારે મળી જતી હોય છે. હવે તમે જો જોઈ રહ્યા છો, હવે સરસ મજાનું આપણે આ પહેલાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું. 1.5 ચમચી કાશ્મીરી મરચું અને 1/2 ચમચી આપણે તીખું મરચું અને થોડીક જ આપણે હળદર અને આ ધાણા જીરું 1 ચમચી અને ગરમ મસાલો થોડોક અને સ્વાદ અનુસાર થોડોક મીઠું નાખી દઈશું. થોડુંક આપણે પાણી એડ કરી દઈશું, નકર મસાલા થોડાક બળી જશે. એને સરસ મજાની સુગંધ પણ એવી મસ્ત આવે છે મિત્રો કે તમને મારા શું કહેવું. તમને તો મોઢામાં પાણી આવી ગયું ને, આવી જ જવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુ ખાવાની મજા અલગ છે યાર. મિત્રો આપણે જ્યાં સુધી હમણાં પાણી બળી ન જાય અને તેલ આમાં આપણે ઉપર ના આવે ત્યાં લગીને આપણે એને સાતરશું. તમે જે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણે કમ્પ્લીટ થઈ રહ્યું છે અને સુગંધ પણ બહુ મસ્ત આવે છે, કારણ કે લીલોતર વસ્તુ જે આપણે નાખી હોય પછી તેની મોજ જ આખી અલગ હોય ને. 3-4 મિનિટ લગીને આપણે આમ નામ રાખશું, કારણ કે આમાં મેથી નાખી છે, પાલક નાખી છે, એને સતળાઈ જાય બરોબર. ચાલો હવે થોડી વાર રાહ જુઓ, પછી તમને મસ્તીનો ભરેલો રોટલો બનાવું. મિત્રો તમે જે જોઈ રહ્યા છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે. સરસ મજાનું ભરેલા રોટલાનો જે મસાલો તૈયાર થઈ ગયો છે અને આ કોરું પણ થઈ ગયું છે. ટેસ્ટિંગ કરી લેવું તમારે કે કઈ રીતના બને છે. જો મેં આવી રીતના ટેસ્ટિંગ કરી લેવું કે કાચું નથી રહી ગયું ને. કાંઈ નોર ઘટે ઘટે તો જિંદગી ઘટે. ચલો મિત્રો હવે આને 5 મિનિટ લગીને આપણે ઠરવા દઈશું. ઠરી જાય પછી રોટલાને સ્ટફિંગ કરીને બનાવીને ખાશું, મોજ કરશું. ત્યાં લાગીને ગેસ બંધ કરી દઈએ અને થોડી વારમાં પાછા આવીએ, જોતા રહેજો. ચલો મિત્રો આપણું જે તમે જોઈ રહ્યા છો આ ઠંડુ પણ થઈ ગયું છે અને એની અંદર હવે આપણે લીંબુ લાસ્ટમાં એડ કરી દઈશું, થોડુંક જ નાખીશું. કારણ કે આપણે ઓલરેડી આમાં જે ટામેટાં નાખી દીધા એટલે ખટાશ માટે કાંઈ જરૂર નથી એની. મિત્રો હવે આપણે તમે જે જોઈ રહ્યા છો કે હવે આપણે ગેસ ચાલુ કરશું. તાવડી 2 પ્રકારની આવે છે, તમે જે જોઈ લો. આજે આ કાણાવાળી જે આપણી ગેસ માટે આવે અને જે આખી હોય તાવડી એ આપણે ચૂલા માટે હોય છે. અને અત્યારે આપણે તાવડી ગરમ કરવા મૂકી દઈશું, જેથી કરીને આપણે હવે આપણે બાજરાનો લોટ લઈ લઈશું. એની અંદર આપણે નમક લઈ લઈશું થોડુંક જ. અને પાણીથી આપણે થોડુંક બાંધતા જશું. મિત્રો તમે જે જોઈ રહ્યા છો કે આપણે લોટ બાંધી લીધો છે. રોટલા બનાવવાની ઘણા બધાની અલગ અલગ રીતો છે. આવી રીતના બનાવતા હોય છે, પછી આવી રીતના પણ બનાવવાના આવે છે. આવી રીતના તૂટી જાય એટલે બહુ ધ્યાનથી બનાવવા પડે છે, પાણી નાખીને. પછી બધાની રીત અલગ અલગ હોય છે, પણ હકીકતમાં જેને બહુ ઓછું ફાવતું હોય એના માટે તો બેસ્ટ કયું છે ખબર છે? કાપડ. થોડોક લોટ લઈ લેવાનો, અને તમે જોઈ રહ્યા છો હવે આપણી આની અંદર જે મસાલો, બે ચમચી જેટલા આપણે મસાલો લઈ લીધો. આવી રીતના કરી દેવાનું, અને ઉપર થોડોક લોટ લઈ લેવાનો એટલે જેથી કંઈ તૂટે નહીં. અને નીચે લોટ નાખી દેવાનો, અને ધીમે રહીને અને પાણીવાળો હાથ કરી દેવાનો આપણે. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો કે આપણે આ બહુ ધીમે રહીને કરવાનું છે, નકર આ રોટલો તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આને આવી રીતના ધીમે રહીને ઉપાડ લેવાનું. શાંતિથી કરજો, કારણ કે આ રોટલાની અંદર આપણે મસાલો નાખતા હોય છે ને, તો એ તૂટી જવાનું રહેતું હોય છે. એટલે ધીમે ધીમે આપણે આવી રીતના પાથરીને તમે કરી શકો છો. નકર મેં તમને કીધું ને, જેને જે રીતના ફાવતું એ પ્રમાણે એ કરી શકો. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો આપણો રોટલો થઈ રહ્યો છે. લાગે છે ને મસાલાવાળો રોટલો તૈયાર. મજા આવશે. એની સાથે તમે છે ને દહીં પણ ખાઈ શકો છો, તમે લસણવાળી ચટણી પણ ખાઈ શકો છો. મજા આવે એ પ્રમાણે, કારણ કે શિયાળો હોય ને ભાઈ, શિયાળામાં ધરાઈને ખાવાનું, મજા આવી ખાવાનું, કારણ કે લીલી લીલી વસ્તુ એવી મળતી હોય છે. તમે જે જોઈ રહ્યા છો, અને બાજરાનો રોટલો ખાવાની તો મોજ જ અલગ હોય. અને શેકાવા દઈશું, પછી ઉતારી લઈશું. બધી બાજુ આવી રીતના શેકી લેવાનું, કારણ કે ફૂલકો રોટલો તો નહીં થાય, અંદર મસાલો આપણે નાખી દીધો છે. જેને વજન ઘટાડવું ને રોટલો ખાવાનું ચાલુ કરી દેજો. સવાર સાંજ તમારું વજન ઘાયગા ઘટવા મળશે. આ તમે જે જોઈ રહ્યા છો, હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે. ચાલો હવે આપણે ખાઈ લઈએ. અવતાર્યો, ખાવું છે ને? ચાલો મિત્રો, હવે તમે જે જોઈ રહ્યા છો કે આપણે જે લસણવાળો જે ભરેલા કહેવાય ને મિક્સ વેજીટેબલ, બધા આપણે મિક્સ વેજીટેબલ લઈ લેતા, કે જેને અંદર લીલી ડુંગળી, પાલક અને મેથી. આપ જાણો છો કે મેથી આપણા શરીર માટે બહુ જરૂરી છે. શિયાળામાં તમે જેટલી ખવાય ને એટલી મેથી ખાજો, બાજરાના રોટલા ખાજો. તો આપણે તૈયાર થઈ ગયો છે આ બાજરાનો રોટલો અને આ દહીં. તમને બતાવું, જોઈ લ્યો. પહેલા આપણા સબસ્ક્રાઈબર માટે ટેસ્ટિંગ કરીશ કે કેવો લાગે છે. વાહ! જેને કંઈ ડિફરન્ટ ખાવું હોય અને કંઈક અલગ ખાવું હોય તો એના માટે બહુ બેસ્ટ છે. નાના છોકરાઓને કદાચ આવું ભાવશે. અને ભરેલો રોટલો ખાવાની બહુ મજા આવે. સાથે દહીં. સવાર સવાર આવો નાસ્તો મળી જાય ને ભાઈ, તો મોજ આવી જાય. એટલું મસ્ત બન્યું છે, આંગળા ચાટતા રહીએ ને એવું બન્યું છે. આ વિડીયો એને શેર કરજો જેને રોટલાના શોખ હોય અને જે એકલા બનાવતા હોય विदेश में होय तो घणा मित्रों कंईक नवुं नवुं खावानुं ट्राय करता होय तो ए छोकराओने ए लेडीसने के ए बधा मित्रोने जरूरथी आ विडियो शेयर करजो। तमे तो घरे बनावजो। શિયાળો છે ભાઈ, શિયાળામાં આવું બધું તાજું તાજું ખાતા રહેજો, મજા આવશે। મને તો બહુ મજા આવી ગઈ આજે ભરેલા રોટલો ખાવાની ને મને પણ વિડીયો બનાવવાની, તમને પણ જોવાની મજા આવી ગઈ ને। મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ લઈને। ત્યાં લગીને આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ ભરેલો રોટલો બનાવવાનો તો ભૂલતા નહીં। જય માતાજી, જય મોગલ, જય હિન્દ, બાય બાય।